અંજાર તાલુકાના ભીમાસર ગામની સીમમાંથી સાડત્રીસ વર્ષના પરપ્રાંતિય યુવકની લાશ મળી આવતા વિધિવત ફરિયાદ નોંધાવાઈ છે અંજાર તાલુકાના ભીમાસર ગામની સીમમાંથી ત્રણ દિવસ પૂર્વે માથામાં ઈજા સાથે મળેલા સાડત્રીસ વર્ષીય રાજસ્થાની યુવકના મૃતદેહના કિસ્સામાં લૂંટના ઈરાદે અજાણ્યા શખ્સે તેની હત્યા કરી હોવાની ફરિયાદ દાખલ થઈ છે મૃતકના નાના ભાઈ વિક્રમસિંહ ઉમેશ શેખાવતે આ અંગે અંજાર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે દસમી જુલાઈના પ્રતાપસિંહ શેખાવતનો ભીમાસર ગામની સીમમાં પૂર્વાચલ બેન્સોની પાસે વરસાણા તરફ જતા રોડ ઉપરથી મૃતદેહ આવ્યો હતો પીએમ રિપોર્ટમાં સ્પષ્ટ થયું હતું કે માથામાં કોઈ શખ્સે પથ્થર જેવી ચીજ વસ્તુ મારી તેની હત્યા નિપજાવી હતી પ્રતાપસિંહ તેના વતન રાજસ્થાન ગયો હતો વતન થી પરત ફર્યા બાદ તે સીધો ઇન્ડિયા સ્ટીલ નામની કંપનીમાં કામે જતો હતો ત્યારે આ બનાવ બન્યો હતો પ્રતાપસિંહ પાસે રિલાયન્સ જીઓ કંપનીનો ડિયો સિમવાળો ફોન ખિસ્સામાં ત્રણસો રૂપિયાની રોકડ રકમ અને એટીએમ કાર્ડ હતું જે ગાયબ હતા તેના ભાઈએ લૂંટના ઈરાદે તેની હત્યા થઈ હોવાનું ફરિયાદમાં દર્શાવ્યું છે અને આ બનાવ અંગે પોલીસ તપાસ ચલાવી રહી છે